थे, फुल करा था पेट्रोल, क्रेटा ऑटोमेटिक, प्योर पेट्रोल, हाँ वो जाहिर है जाए पट्टी अवाज धीमो था तो हाव तड़ियो करी ना यार अवाज हाव धीमो था तो डिवाइड करे ना अपने चार वर्ष तो खबर कहीं डिवाइड विवर ना हो भैया मैं तो व्यवहारिक आंकड़ो मलन जो लोग उतार रहे ना थी बदल ले वाला एनबीए पार्क लोग को नाम ये ना खबर अच्छे को लोग नहीं ना भैया पार्क लोग नहीं चुल पुरावा नहीं लोग तुम हमें नहीं आते हो बोले ना आयो हमें इन्हें पेमेंट मारते लीटर वाली लाग हाँ देता ली देता ली बस बस तमे जाओ बस बहुत थैंक यू तमे जाओ लाइन इन्हें थैंक यू देन बंद कर 4155 लीटर ગાડી સાફ કરાવડા તો જ લઈ જશો એવું કીધું તો રૂપાળું કરે જો તો ગાઈસ હવે અમે તો ચાર ચોખંડી ભેગી થઈ અમે તો બહાર જઈએ છીએ રાતના વાગ્યા છે કેટલા ગાઈસ મુજે અપને ઘર જાના હે મુજે ઘર જાના હે નોકરી ઉપર થી આવે છે બે જણ નોકરી ઉપર થી આવે છે તો શું લેટ થઈ ગયા આપણું ના કર જતી લોટ માં પૈસા આવતા રહી તો આપણું ના કરી તો પેલા જઈશું કોઈક અહિયાં સારી જગ્યા જમવા માટે અને પછી નીકળીશું બહાર એટલે ખાઈ પછી હું ચર્ચા કરીશ પાછો જે જગ્યા છે એ જગ્યા 10 કલાક નો રસ્તો છે એટલે હું આવતો જતો રહીશ હું પનીર હાંડી મારો ફેવરેટ વઘારેલો રોટલો એ ખીચડી નહી બીજું ખીચડી બધું ઓર્ડર જોડે આવી ગયા ને તારે સ્વીટ લસ્સી ઓર યુ છોકરાઓ બહુ ભૂખ્યા હતા જતીન બહુ ભૂખ્યો હતો જતીને જે એટિંગ કરી છે બોસ જે ખીચડી બીચડી ઉડાડી છે વિજ્યા વાત જવા દે તો હવે અમે જઈએ છીએ દેવભૂમિ દ્વારકા ફાઇનલી કુશલ ની નવી ગાડી જોઈ ને તમે આ ક્રેટા લીધી છે કુશલ હા એટલે કુશલ હમણાં લઈ જાય છે એટલે કુશલ હમણાં લઈ જાય છે ખુશી જોઈ મારી લઈ જ તમને બ્લોગ માં છેલ્લે નહીં કેતો ખાવાનું પીવાનું ફરવાનું કઈ રીતે થાય આવી રીતે આવી રીતે થાય છોકરા શીખો મારથી અમને બતાવ ક્રેટા નું આખું ઇન્ટિરિયર નું બધું કેવી ગાડી છે એ તું તો બનાવ ને તારી ગાડી લાવે ને ત્યારે બનાવે એટલે તું ચલાવતો હોય ને ત્યારે હું ચલાવતો ત્યારે હું તો બધું લઈ નઈ માર તો બરું પડક નહીં તો આવું કઈ છે હવે અમે ફાઇનલી હવે પહોંચ્યા છીએ ગોતા ગોળ કુંડાળું ફરફર કરીએ બધાને ઓકે હવે ડાયરેક્ટ બ્રેક લઈએ ચા બા પીવાનું પછી મળીએ ઓકે તો અહીંયા પેનારોમિક સનરૂફ આવી જાવ બતાવો બતાવે તો ખરી કુશલ આરા કેવું ભરી રાખો છો કેવું એને એમ કેવું અરે આ ક્રેટા છે આની અંદર આ રીતે બધી વસ્તુઓ મૂકી શકીએ આપણે અરે જતીન ભાઈ પાછળ બહુ બધી જગ્યા છે અહીંયા અને કા એ જબર છે ઓલે જતીન ભાઈ લે એમને ખબર જ નથી સનરૂફ તો ડબલ ઘણું છે ભાઈ લાઈટો વાળો ચાલુ કરજો બીજું બધું બતાવી દે ભાઈ કુતરા ઘસું બતાવું તો કરો ભાઈ અહીંયા ચાર્જિંગ મારે છે
ચોટીલા પહોંચી ગયા જોઈ લો માતાજીને નાળિયેર વધાર શું ચા પીશું અને પછી આગળ વધશું ઓકે મજા આવી ગઈ ગાડી ખેંચવાની જોઈ લેજો ગાડી દોઢ વાગ્યો દોઢ આપણે કેટલા કે નીકળ્યા હતા 11:30 બે કલાકમાં ચોટીલા આવી ગયા કાય કાય અહીંયા ચોટીલા આવી ગયા ગાડી સરસ ભાગ ગાડી લાયા કુશલ ગાડી સરસ લાયા એવરેજ હજી 15 એવરેજ આલી એટલે આપડે હજી લઈને જવા વિચાર કુશલ જોડે હતો હોય એમાં ટાંકો ફૂલ કરાવે તો રૂપાળું હોય બહુ સરસ હોય તો રાજકોટ જામનગર હાઈવે ઉપર છે અને અમને દેખાયું આ ગાંઠિયા તો જતીને ફટ લઈને કે ઊભી રાખી દો ઊભી રાખી દો ઊભી રાખી દો એમ કહીને ઊભી રાખી દીધી વાગ્યા કેટલા વાગે કહી દે મેં 2:51 ત્રણ વાગી ગયા એટલે રાજકોટથી બહાર નીકળ્યો જામનગર હાઈવે ઉપર છીએ એમ બરાબર એવું કંઈક છે સરસ મજાની ચાય ગઈએ ગરમા ગરમ ચાય અને વળેલા ગાંઠિયા જો રાજકોટ ની મજા ઉલાડો ઉલાડો તો ફાઇનલી ગાઈસ હવે બીજું નાલ દીધી ચલા શું થયું બીજે નાલ દીધી ગાડી ચલાવવા 150 કિલોમીટર બાકી છે દ્વારકા પહોંચવા માટે ઓકે એ કીધું લાવો થોડુંક હવે આરામ કરી લઈએ અને એવરેજ આપણે ગાડીની કાઢી છે 15 ઓટોમેટિક ક્રેટા પ્યોર પેટ્રોલ 15 એવરેજ કાઢી આપણે સોની ઉપર નહીં જવાથી સોની અંદર હવે આપણે બીજું 5 એવરેજ કાઢીને આવે છે કે 20 કરીને આપે છે આપણે જોઈશું આવનારા ટૂંક જ સમયમાં તમને જાણવા મળશે કે ગાય સુબહ હો ગઈ મામો સુબહ હો ગઈ 10-50 કિલોમીટર રસ્તો 1 નંબર ચકાચોક જોઈ લો તો ગાય 27 કિલોમીટર જે દ્વારકા ફર્સ્ટ ક્લાસ પહોંચીને પછી વિચાર છે કે શું લેવું હોટલ લેવી છે દર્શન કરીને પછી હોટલ લઈશું હોટલ લઈને ફ્રેશ થઈશું ફ્રેશ થઈને પછી બેટ દ્વારકાથી પછી શિવરાજપુર બીચ ત્યાં હરીફટ લઈશું સ્કુબા ડ્રાઇવિંગ નું જોઈશું જો મેર પડે તો આપણે કરશું કમિટમેન્ટ નહીં આવે તો કરશું પણ મેર પડે તો કરશું બાકી નાવાના તો છીએ
પાર્થુ ના વ્લોગ માં પાર્ટ ટાઈમ બીજું આવ્યો છે, માછલી બતાવું છું. જોઈ લો બજાર ખુલી ગયો. હમણાં આપણે આવ્યા ત્યારે બધું બંધ હતું, બધું બજાર ખુલી ગયું. તો ગાઈસ હવે પ્લાન એવો બન્યો છે કે અમે જઈએ છીએ બેટ દ્વારકા. અહીંથી જે 30 કિલોમીટર દૂર બાઈક કાર જવાનું છે, ગાડીમાં લોકેશન મારી દીધું છે. અને વચ્ચે આવે છે શિવરાજપુર બીચ. તો પહેલાં છે ને આપણે બેટ દ્વારકા જઈશું, ત્યાં દર્શન કરશું, અને પછી ત્યાંથી પછી શિવરાજપુર બીચ આવીને નાઈશું. પણ લોચો એ છે કે ચડ્ડો બડ્ડો હું કશું લાવે ને ટુવાલ નહીં લાવે, પણ આવા આકરા સમયે ભાઈબંધો ક્યારે કામમાં આવશે. જતું મારો ભાઈ મળી જશે, તો એવું કઈક છે પ્લાનિંગમાં. ઓકે મળીએ બેટ દ્વારકા ડાયરેક્ટ. ગાડી પાર્ક કરી દુનિયાના શેડ અને બેટ દ્વારકા પાછળ બેટ દ્વારકા જોઈ લેજો. અહીંથી આવી તો બોટો ભરાય ને ભાઈ લઈ જાય. ક્યાં જવાનું કે છે તે? ઓ ભાઈ સાહેબ આટલી બધા, ઓ ભાઈ સાહેબ. ચલો ભાઈ બીજી બોટ ભરાવા માંડી. પબ્લિક તો પડા પડી. ચના મસાલે જે દિવસે બ્રિજ નું કામ પતી ગયું ને એ દિવસે આ ઓળખામ આવવાનું બંધ. બ્રિજ નું કામ આટલે પહોંચ્યું હતું પણ થોડુંક જ બાકી, એટલે જતીનભાઈ નું કીધું એવું હોય કે વરદીમાં તો પતી જ જશે. જોઈ લો થોડું થોડુંક અહીંયા થોડું ખૂટ, જો આટલું આટલું અહીંયા આટલું ખૂટ અને અહીંયા આટલું ખૂટ, ભાઈ એકદમ મસ્ત ગાડી લઈને ધબાધબ ધબાધબ આવી જશો. ભાઈ આ પુલ હતો એ પાછળ ઓછામાં ઓછો 5-6 કિલોમીટર નો હે ને બીજું, એટલો તો હશે, બહુ લાંબો પુલ. હા ભાઈ જો આ વર્ષમાં બની ગયું, 2023-2024-2025 સુધીમાં તો બની જશે એવું લાગે છે. પાછું અહીંથી ડાયરેક્ટ બોટમાં જ પાછું થઈ રિસ્કે તો ઈસ્કે એવી વાત છે ભાઈ. અહીંયા તો અમે તો નાળિયેર પાણી પીધું, મલાઈ વાળું લાગ જાણી જોયું.
ખાઈ લે જા બાબા અમીર આદમી સાબાર કુશલ એમાં તો મલાઈ નીકળી ભાઈ લે આ તારું બસ જય દ્વારકાધીશ તીર્થયાત્રી કૃપા ધ્યાન દે મંદિર આ ગયા હૈ આપકા કીમતી સામાન કેમેરા મોબાઈલ ઓર બડે બેગ યહી શ્રી કૃષ્ણ ઘર મે છોડ દે બિચુલા લિયા હૈ ક્યા હૈ હમરા સિંહરાજપુર બીચ સિંહરાજપુર બીચ પહોંચી ગયા મસ્ત હું તો ગાડી માં પાછો સુઈ ગયો તો कुशल मस्त ऊन कर ली थी मैं जम्मा ऊपर आके बीच गाड़ी यहाँ मुकी एक रेस्टोरेंट मिली है तो आई थी हम तो अंदर जाओ ना एक को जाते बीच चालू थी एक को जाते हम बे लाड पड़ता पड़ता बाहर तो जो ही रहता पण एक को जाते एक को जाते એવો પ્લાન છે કે થોડુંક જમીશું અને અહીંયા જે સ્ટે માટેનું બાકી તો લગભગ સ્ટે મળે તો 2-3 કલાક સ્ટે લઈને સુઈ જવાનું અને 4-5 વાગે બીચ ઉપર નાહવા પડશું બસ એવો કંઈક પ્લાન છે ઓકે આગળનું જમ્યા પછીનું તમે પ્રોગ્રામ બતાવો શું કરું છું હું ચીઝ બટર મસાલા બટર રોટી ડુંગળી જનતા માફ નહીં કરેગી પાણી તો હોય જ ને પાણી તમે જો જતીને મસ્ત શબ્દ બોલ્યો પાણી વોટર પાર્ક જેવું જો વોટર પાર્ક માં જેવું દેખાય તમને એવું જ પાણી એટલે એવા જ કાળા પડી આપણને અહીંથી બોટ માં લઈ જશે અંદર અને ત્યાં જઈને થશે ઠંડુ છે આ તો સરસ છે મસ્ત ખાલી બીચ જોઈ લેજો બીચ જોઈ લેજો બીચ જોઈ લેજો બીચ 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 પાણી જોઈ લે એકદમ ચોખ્ખું સફેદ પાણી નાહવાની તો મજા આવશે અમારો માણસ જમવા બે ગયો છે અમને સ્કૂબા ડ્રાઇવિંગ કરાવવાનો ને તો ભાઈ અમે વિચાર લાવો નહીં લઈ જાઓ પાણી તો ખારું છે ભાઈ ઠંડુ હવા હા એ તો કે પણ આપણો નહીં આ આઈને પૈસા લેશે આ તો બીજા આ તો બીજા લેશે બીજા એ ભાઈ જમવા બેઠો એવું કીધું 5 મિનિટ માં આવા દેશે નહીં લેતું ભાઈ આવ્યો મોબાઈલ તો ફાઇનલી હવે અમારો વારો આવી ગયો છે અને ફોન બહાર મૂકીને જવામાં ભલાય છે કારણ કે પાણીમાં પલળી જશે તો બંધ થઈ જશે એટલે એવું ડિસિઝન લીધું ફોન અહીંયા બહાર મૂકી દઈશું તો હવે તમને નેક્સ્ટ વિડીયો જોવા મળશે ડાયરેક્ટ સ્કૂબા ડાઇવિંગ ઓકે મળીએ
ફાઇનલી ગાઈસ મજાય ગઈ અમને તો જતીને કુશલિયા નું ફેલ ગયું નીચે નાખશું બાકી મોબાઈલ લઈ જવાનું રિસ્ક એવું લાગ્યું રિસ્ક જેવું એટલે ના લઈ ગયો હું બાકી મજા આવે તમને ને જોવાની બહુ મજા આવે બધું મોઢામાં નાખીને બધું સેટઅપ કરી નાખું સૂટ બૂટ એ પદ્ધતિ સર જોવાની મજા આવે લોખંડ બાંધે તમારા કેડે એ તમારા વજન હોય અને જે સૂટ પહેરાય ઓક્સિજન ના બાટલા એમાં છે ને એર ભરી હોય જેવો એર ભરે એટલે તમે તરો એર કાઢે એવું લોખંડ ભર્યું ને એના વજન ના કારણે તમે નીચે જતા રહો સિમ્પલ મિકેનિક ઓક્સિજન આવતું હતું કમ્પ્લીટ ઓક્સિજન કમ્પ્લીટ આવતું હતું પણ થોડુંક કેવું નાક બંધ કરી દે તમારું અને શ્વાસ મોઢેથી લેવાનો તો મોઢામાં કેવું નોઝલ નાખવાનું હોય અને શ્વાસ પછી આવી રીતે લેવાનો પણ પ્રોબ્લેમ બીજો કેવો પડે કે તમને છે ને પાણીમાં અંદર નાખે ને એટલે તમે ડરી જાઓ ક્યારું પાણીમાં નાખી દે એટલે ડરીને પછી જો તમે નાકેથી શ્વાસ લેવાનો ટ્રાય કરો એટલે નાકેથી શ્વાસ આવે જ નહીં બ્લોક થઈ ગયો ને અને એમાં હડબડી મળશે તમે માસ્ક કાઢ નાખો એવું જતીનભાઈ ને બી કહે છે ને જતીનભાઈ જતીન તો કહે કે હું માસ્ક કાઢ નાખું અંદર જઈને તો પણ બીજી એક કેવી ચાર પાંચ અમને ઓલું શીખવાડ્યું હતું આમ કરો એટલે ઉપર લઈ જાય આમ કરો એટલે નીચે લઈ જાય પછી કમ્ફર્ટેબલમાં નોટ કમ્ફર્ટેબલમાં આ આટલી સાઈન હતી આ કરો એટલે તમને બધું માણસ આપણી જોડે જ હોય હાય આટલું હતું ઓકે કપડાં ચેન્જ કરીને પછી બીજું કેવું રહ્યું મજા આવી ને હું બીજું તારું ઉપાડો કુદી હતા નીચે ચાલ્યા મને મને તો જીંગા દેખાયા નીચે એક્સપિરિયન્સ હતો અમે ગોવા ગયા હતા અમારે રહી ગયું હતું તો આજે આ કસર પૂરી કરી નાખી બીચ એક નંબર છે બોસ અને અહિયાં હું તમને એક હોટેલ સજેસ્ટ કરી અહિયાં તમે આવો ને તો એક હોટેલ છે સરસ મજાની અહીંયા જમવાનું સારું મળે છે અમે ખાધું બધાએ કીધું શિયાળામાં આવે એવું કીધું કે શિયાળામાં ડ્રાઇવિંગ કરવા માટે શિયાળામાં આવવું જેથી પાણી એ વખતે શાંત હોય ને તો ક્લિયર હોય વધારે તો વધારે સારી વિઝિબિલિટી આવે એના માટે ઓકે હવે અમે જઈશું અહીંથી પોરબંદર ઓકે તો આજના આ વ્લોગમાં આટલું જ હતું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને બાકી મારી જેમ ખાવાનું પીવાનું ભરવાનું અને મોજ કરવાની બીજાના પૈસે મળીએ નવા વ્લોગ બીજાના પૈસા ને 6000 ની આલે હો એમ મળીએ નવા વ્લોગ સાથે હો.